ગુરુદેવ તું મારી જય જયા સદગુરુ તુમારી આપણા સ્થાન ઉપર ગુરુદેવ હંગલનાથ તુમારી જય સદગુરુ ભગવાન બોલીએ સદગુરુ ભગવાન કી જય કૃષ્ણ કૃષ્ણગનૈયા કી જય અપને અપને માત પિતા કી જય સર્વ પિતૃદેવોની જય ને આજના આનંદની જય આપણા જ્યારે મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે હરિકથા સાંભળવાનો આપણા જીવનની અંદર યોગ થાય છે શ્રીમદ્ ભાગવતની કથા મોક્ષદાયીની છે જેના શ્રવણ માત્રથી મિત્રોનો મોક્ષ થતો હોય તો અહીં બેઠા હોય એનો તો થાય જ ને તો આવા મંગલમય ભગીરથ કાર્યનો જ્યાં હરિકથાની શિરવાણી ચાલતી હતી એવા મંગલમય કાર્યક્રમની અંદર પિતાશ્રીનું નામ ભૂલી ગયું જેઠાભાઈના પિતા શ્રી ભગવાન દાદા આવા મંગલમય કાર્યની અંદર પરમાત્માના ચરણની અંદર જવાનું પ્રયાણ કર્યું એ જીવનું જ્યારે મોટું સદભાગ્ય હોય તો એ આવો યોગ થાય છે મૃત્યુને કોઈ રોકી શકતું નથી રોકી શકાય નહીં પણ ઈશ્વર ભજન કરીને મૃત્યુને મંગલમય બનાવી શકાય છે જો આપને સમજાતું હોય શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એમનું અતિ મંગલમય મૃત્યુ થયું છે ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર એવું બોલ્યા કે અર્જુન જે મારું સ્મરણ કરતો મારી યાદી કરતો પ્રાણને છોડે એ મારા સ્વરૂપમાં જ આવીને ભળે છે તો સતત હરિકથાનું સમરણ શ્રવણ હોય એના ચિત્તની અંદર જરૂર ભગવદ્ ભજન હોય એટલે એક બાજુથી પિતાજીની ગેરહાજરીનું મનમાં થોડું દુઃખ થાય પણ આ મૃત્યુ એવું છે કે દુઃખ કરતા વધારે આનંદ થાય એવું છે અતિભાગ્ય હોય ત્યારે આવો મૃત્યુનો સમય પ્રાપ્ત થાય છે આપણી પરંપરા છે કે બીમારીની અંદર વૃદ્ધોની શૈલી અવસ્થા હોય ત્યારે એની પાસે ગીતાજીનું ગીતા એને સંભળાવવામાં આવે છે શ્રવણ કરાવવામાં આવે છે આ તો ભાગવત કથા ચાલુ આપણે કાંઈ કોઈના મૃત્યુના સમયે ભાગવત કથા તરત થોડા બેહારી શકીએ બધા કુદરતી યોગ છે જવાનું છે એ વાત પાકી છે કેટલું જીવા એ પણ મહત્વની બાબત નથી કેવું જીવા અને કેવી રીતે દેહ છોડ્યો એ મહત્વની બાબત છે આપણે ખેડૂત લોકો કહેતા હોઈએ તો ખેતી કરવાની મોટી મોટી વાતો કરે છે પણ હવે ખળે ખબીરું હું આવી ખેતી કરું હું આવી ખેતી કરું પણ ખળામાં કેવડો ઢગલો થાય તે ખબર પડે એમ જિંદગીનો અંત છે ને એ ખળું છે બાબુ કેવા ભાવથી દેહ સોડ્યો એ ખળું છે તો જેણે ભગવદ ભજન કર્યું છે એને આવો યોગ પ્રાપ્ત થાય એના ચિતની અંદર ઈશ્વર ભજન હોય અને ભગવદ ભજન કરતો કરતો એનું શ્રવણ કરતો કરતો પ્રાણને તજે એ પરમાત્મા સ્વરૂપને જરૂર મળે છે એને માટે કોઈ શંકાને સ્થાન નથી 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 અને નથી બાકી કુદરતનો ક્રમ છે કે નામ ધૈરો એનો એક એકદી નાશ થાય છે બે ઘડી મનુષ્ય દેહે કરીને આપણે સેલાની કરવાને માટે આવ્યા છીએ આ મનુષ્ય દેહ કરીને જે ઈશ્વર ભજનની કમાણી કરીને જાય એનો જન્મ સફળ છે એટલે કબીર સાહેબે ગાયું છે અમો પરદેશી પંખી સાધુ આયે શેલાની રેવું તમારી આ નગરીમાં જબલગહે દાના પાણી જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી આ દેહ કરીને રેવાય છે અંજળ પૂરું થાય એટલે એક શ્વાસ વધારે લઈ શકાતો નથી તો અંજળ દાણો પાણી છે ત્યાં સુધીમાં આપણું જીવન છે ત્યાં સુધીમાં જે આપણે શાસ્ત્રો કે છે જે આપને ગ્રંથો કે છે એ મનુષ્ય દેહ કરીને એ કમાણી કરી લેવી મનુષ્ય દેહ એટલે પરમાત્માના ચરણને પામવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે મનુષ્યને એકને જ કુદરત મહારાજે એનું ભજન કરીને એને ચરણે જવાનો હક આપેલો છે ચોરાશી લાખ પ્રકારની યોની કુદરત મહારાજે બનાવી છે એમાં મનુષ્ય સિવાય કોઈને ઈશ્વર ભજન કરવાનો હક નથી પછી મનુષ્ય ભલે કાણો હોય કુબડો હોય લંગડો હોય ઠૂઠો હોય શીથરે બે હોય ગમે એ જ્ઞાતિની અંદર જન્મેલો હોય પણ સર્વને ઈશ્વર વજન કરવાનો સરખો અધિકાર છે આખું જગત જાણે છે કે ભક્ત સબરી ક્યાં જન્મી હતી બિલ જ્ઞાતિમાં જેનો કોઈ પડછાયો ન લે પણ માતંગ ઋષિ મહાપુરુષની સંતની સેવા કરી એની કૃપાપાત્ર બની ત્રિકાળ ધ્યાનને પામી ને ગુરુવસનનો એને વિશ્વાસ હતો તો જેનું દર્શન દુર્લભ જેની કૃપા થવી દુર્લભ એ સાક્ષાત નારાયણ ભગવાન રામચંદ્રજી સબરીને ગોતતા ગોતતા એની ઝૂપડી ઉપર વહી ગયા ભક્ત ભગવાનને ખોળે એ સ્વાભાવિક છે આ તો ભગવાન ભક્તને ગોતતા ગોતતા હોય ગયા તો કોઈ પણ જ્ઞાતિમાં જન્મી નહીં પરમાત્માના નામની અંદર ચિત્ત પરોવે એનો વિશ્વાસ રાખે એમાં શ્રદ્ધા રાખે તો આવી કથાઓમાંથી આપણને સાંભળવા અને સમજવા મળે કે પરમાત્મા જેવું કોઈ દયાળુ નથી એની કૃપા ઓહો કરુણા જ વરસા કરે કરુણા જ વરસા કરે જે જીવ એને ચરણે જવાને માટે તૈયાર થાય એને માટેની બધી વ્યવસ્થા કરી દે છે નગર સબરી રામને ઓળખતી નહોતી રામે સબરીને જોઈ નહોતી પણ જે ભક્તિ કરે છે એ જીવ જરૂર પરમાત્માની નજરમાં હોય જોકે કોઈ જીવ પરમાત્માની નજરબારો નથી એનું રડાર જ એવું છે એની નજરબારો કોઈ જીવ નહીં ભગવાન શિવજી રામકથા કહેતા દેવી પાર્વતીને કહે છે કે મેં રામચંદ્રજીનું સૈન્ય જોયું તું દેવી એની કોઈ ગણતરી કરવા બેસે તો એને મૂર્ખ કહેવાય એવડું રામચંદ્રજીનું સૈન્ય પણ એક વાનર એવો નહોતો કે મારા નાથે એના ખબર અંતર ન પૂછા હોય તો વિચારો કીડીને કણ જોઈ તો કણ આપે છે હાથીને આરો જોઈ તો આરો આપે છે સિંહ જેવા જનાવરને એક ટકે પાંચ દહ પચીસ હજારનું સિરામણ જોઈ તો એ આપે છે કોઈ જીવ એની નજરબારો નહીં અને એ પણ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ એ કીધું ભક્ત જેટલા ભાવથી મને ભજે છે એટલા ભાવથી હું ભક્તને ભજું છું એની દયાનું કોઈ પાર જ નથી માટે આ સેલાની અંદર બીજા કાર્યોને ગોણ ગણી ઈશ્વર ભજન મુખ્ય ગણી નહીં મનુષ્ય જીવનની અંદર થાય એટલી કમાણી કરી લેવાની છે એનું ભાતું બાંધી લેવાનું છે ભેરું આવે તો આવડું આ ભાતુ બાવે માટે ચેતનારા કોઈ શેતી જાય જો નહીં તર છે રાની દેખો દુનિયા યું ચલ જાવે જેસા નદીયા કા પાની ચેતનહારા કોઈ શેતી જાય જો નહીંતર હેરાનીનો કોઈ પાર નથી મનુષ્ય દેહ કરીને ઈશ્વર ભજનની કમાણી ન કરી કુકર્મ કર્યા કોટે રસ્તે આવ્યા તો એ કર્મનો બદલો જરૂર જીવને દેવો પડશે અને કર્મના બદલાના સોરાસી લાખ પ્રકારના જીવ છે એ મનુષ્ય દેહે કરેલી ભૂલના બદલાના અપતા દેવાના એ દેહ છે એ બહુ ચક્રની અંદર નજર કરો મનુષ્ય દેહ જેવું કોઈ બીજા દેહોની અંદર સુખ છે આનંદ છે આણવા માણવાનું છે એટલે સાહેબ કે છે ચેતનહારા છેતી જાય જો નહીં તરશે હેરાની છેતી ગયા કેનું નામ કહેવાય આપણી પરંપરાઓ છે કે કોઈ સાધુ કોઈ ભક્ત કોઈ સંત દેહ કરીને વહ્યા જાય એટલે એને માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ કે ફલાણા સાધુ ફલાણા સંત કે ખબર નથી ચેતી ગયા ચેતી ગયા બીજા માટે એ શબ્દ નથી વપરાતો બીજા માટે પાસા થયા કે ગુજરી ગયા કે પણ સંતને માટે સાધુને માટે આ શબ્દ વપરાય છે કે ચેતી ગયા ચેતી ગયા કે એનું નામ કે ચૈતન પુરુષ પરમાત્મા કરતા કુદરત જગત સર્જનહાર એનું જેણે ભાવથી ભજન કરી લીધું એ ચેતી ગયા ચેતનારા છેતી ચેતના દેખો દુનિયા યુ ચલ કા જે જેમ નદીનો પ્રવાહ ચાલ્યો જાય છે એમ આ સંસાર પ્રવાહ આયલો જાય છે કુટુંબરૂપી ટોળું કાયમ છે કુટુંબના મેમ્બરો કાયમ નથી ન આવતા જાય જૂના જાતા જાય વૃક્ષની અંદર જેમ નવા પાંદડા આવતા જાય જૂના ખરતા જાય કુટુંબરૂપી ટોળું કાયમ રે છે કુટુંબના મેમ્બરો કાયમ રહેતા નથી પછી આપણે જેને સંત કહેતા હોય મહાપુરુષ કહેતા હોય મહાન મહાન વિભૂતિ કહેવાતા હોય સૂર્યદેવને સ્તંભાવી દે ગોકર્ણયે સૂર્યદેવને ઊભા રાખીને પૂછ્યું સૂર્યદેવને થંભાવી દે એવા ઋષિ મુન્યો થયા એનાય દેહ અમર નથી નામે કરીને અમર છે નામે કરીને અમર છે કબીરેખવાણીમાં ગાયું તું જે દયા ધર્મ નહીં દિલ મેં તો મુખડા ક્યાં દેખો દર્પણ મેં તો શું જેના હૃદયમાં દયા ધર્મ નો હોય એનું મોટું હરીશામ ન દેખાય પાપીનું મોટું હરીશામ ન દેખાય દેખાય પણ પેલો અરીસો જગત છે જેણે દયા અને ધર્મ જીવનમાં ધારણ કર્યા છે જગતરૂપી અરીસા એ પ્રતિબિંબો હાચવી રાખ્યા છે દસ બાર વર્ષના છોકરાને પૂજ્યો ભાઈ પ્રહલાદનું નામ તને આવડે કા આવડે ને આવડે અમે એનું સાંસ્કૃતિક નાટક કરીએ છીએ પછી એને પૂછો તારી પાંચમી પેઢીના ભાભાનું નામ આવડે કે ના એ નથી આવડતું જવો જેણે દયા અને ધર્મ જીવનમાં ધારણ કર્યા જગતરૂપી અરીસાની અંદર પેલા યુગમાં પ્રહલાદ ધ્યાન અત્યારે સોથો કળિયુગ ગાલે છે તો એનું પ્રતિબિંબ દેખાય છે અને એના પ્રત્યે દરેકને આદર થાય આદર થાય ભાવ થાય એની કથા સાંભળવાનો ભાવ થાય એનું કોઈ સાંસ્કૃતિક નાટક કરે તો એ જોવાનો ભાવ થાય પેલો અરીસો જગત છે બીજો અરીસો આ ધર્મ ગ્રંથો છે ભાગવત વંચાય આપણે સાંભળતા આવીશું કે જેણે જેણે દયાને ધર્મ જીવનમાં ધારણ કર્યા એ રાજા મહારાજાઓની કથા મારીને તમારે સાંભળવી પડે એમાંથી કંઈક પ્રેરણા લેવી પડે ધર્મગ્રંથ હરીશો છે જેને દયા અને ધર્મ જીવનમાં ધારણ કર્યા એના ઇતિહાસો ઋષિ મુનિયો લખ્યા જો કે નહીં હરીશો અને આ આવા ભગીરથ કાર્યની અંદર ગમે એટલું ખરસ થાય તો ખરસ કરીને આપણે વંચાવીશી ભાગવત કંઈક મહિમા તો હશે ને એમ કહું છું કે નહીં હોય અરીસો છે ત્રીજો મન છે આપણે કેવા હોય હોય મનને ખબર બહારથી ગમે એટલો દેખાવ સારો કરતા હોય પણ આપણે કેવા હોય આપણા મનથી આપણે જાણતા હોય પોલિસી ગમે એટલી રાખતા હોય હું કેવો સૌ મારા મનને ખબર હોય પૂછી જો તારા મનને પાપી તન કાઢી દે માપ ત્રીજો અરીસો મન છે ચોથો અરીસો એ મહાપુરુષ સદગુરુ સંત છે સંતના હૃદયમાં કેને સ્થાન મળે કે દયા અને ધર્મ જીવનમાં ધારણ કરે એ નહીં સબરીને માતંગ ઋષિના હૃદયમાં સ્થાન મળ્યું એણે દયા ધર્મ દિલમાં ધારણ કર્યા ભગવાન રામના હૃદયમાં સ્થાન મળ્યું એણે દયા અને ધર્મ જીવનમાં ધારણ કર્યા એટલે એવા દરેક ભક્તો એક નહીં દરેક માટે ચેતનારા કોઈ ચેતી જાય જો નહીં તરશે હેરાની દેખો દુનિયા યું ચલ જાવે જેસા નદી આ કા નદીનો પ્રવાહ આયલો જાય એમ સંસાર પ્રવાહ આયલો જાય છે એમાંથી જે પોતાના જીવનની કમાણી કરી લે એને ધન્ય છે ઈશ્વર ભજન એવી વસ્તુ છે કે એને માટે તમારે કાંઈ નવું ઊભું કરવું પડે એવું નથી કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા થઈ શકે એવું જો હોય તો ઈશ્વર ભજન છે તમારા વ્યવહારો સસવાય ધંધા સસવાય અને એની આરે આરે ભક્તિ એ થાય કર્મ તો કરવું પડે ગીતાજીની અંદર ભગવાને અર્જુનને કીધું કર્મ કર નહીં કર તો ભિખારી થાય છે પુરુષાર્થ દરેકને કરવો પડે ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવતા હોય ને પુરુષાર્થ કરતા હોય તો મારે તમારે કરવો પડે કરવો પડે પુરુષાર્થ કરવાની છૂટ છે નીતિ ધર્મની સાયામાં રહી નહીં આપણા પ્રારબ્ધ પ્રમાણે કુદરત આપને જે આપે એમાં આપણે સંતોષ માની લેવો જોઈએ નીતિથી વ્યવહાર કરવાની છૂટ છે નીતિથી ધંધો કરવાની છૂટ છે નીતિથી ધન કમાવાની છૂટ છે અને એક રૂપિયો કમાવાની છૂટ નથી નીતિ ધર્મ ધ્યાનમાં રાખી પુરુષાર્થ કરવો અને આપણા ઘરની અંદર કાયમને માટે પરમાત્માની ભક્તિનો વાસ રીએ એવું જીવન જીવવું આપણી પરંપરા છે કે આપણે આંગણે તુલસીનો ક્યારો જોઈ 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 અને જોઈ ભક્તિનું પ્રતીક છે આપણા ઘરની અંદર ભક્તિ જોઈ ને ભગવાન શ્રીમુખે એમ કહે છે કે જ્યાં ભક્તિ છે ત્યાં મારો વાસ છે તમે તમારા ઘરમાં ભક્તિ કરો એટલે આપણા ઘરની અંદર ભગવાનનો વાસો થાય ને ભગવાનનો વાસો થાય અહીંયા અષ્ટ સિદ્ધિ નવનિધિ આવે પણ પેલી વાત કે ભક્તિ આપણા ઘરમાં હોવી જોઈએ પણ મીરાબાઈ કે શું કરવું ઘેલા જાણીને અળગા રહીજો ઘેલા ઘેલાના કામ કરશે પણ હરિનામ સાંભળવામાંય કષ્ટ પડે એ બિજારા ક્યાંથી તરશે ઘેલા અમે ભલે ભાઈના અમને તો ઘેલામાં રંગ લાવીધ્યો મોરે તો અમે કાંઈ નહોતા જાણતા મનમાયામાં બાંધ્યું બહુસાગરમાં ભૂલા પીડ્યા ત્યાં એક માર્ગમાં મળી ગયા સાધુ ઘેલાની ગતિ ઘેલા જાણે દૂરીજન્યા શું જાણે જે રસ દેવી દેવતાને દુર્લભે ઘેલા ભક્તો માણે ઘેલા મટી ડાયા ન થાય સંતના ચરણે સીધ્યા બાય મીરા કે પ્રભુ નાગર મારા સર્વેકાર જ સિદ્ધ્યા મીરા કે ઘેલા એટલે ગાંડા મટીને ડાયા નથી થવું કારણ કે ડાયા ક્યાંય હાલતા નથી આ બ્રહ્મદેવને પૂછો યજ્ઞની અંદર અડાયા હાલે થાપેલાની વળ્યું ને વેળ્યું પડી હોય ને પણ અડાયા હાલે કહેવાનો હેતુ ઈશ્વર ભજનની અંદર મનના ડાપણની જરૂર નથી શ્રદ્ધાની જરૂર છે વિશ્વાસની જરૂર છે યા મનના દાપણની જરૂર નથી મનનું જેટલું ડાપણ કરશું એટલા આપણે ઈશ્વરથી વિમુખ થઈશું એ શ્રદ્ધાનો પ્રદેશ છે એ શ્રદ્ધાનો પ્રદેશ છે વિશ્વાસનો પ્રદેશ છે માટે ચેતન આરા ચેતી જો નહીં તરસે હેરાની દેખો દુનિયા યું ચલ જાવે જેસા નદી કા પાણી ખ્યાલ કર બંધા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની આ યો ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નહીં ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની શેનો ખ્યાલ કરવો છે એ જન્મ ધરીને બીજા ખ્યાલ તો ઘણા કર્યા પણ એવો ખ્યાલ કરી કે તારા દેહ દેવળની અંદર કોણ ખેલી રહ્યો છે વેદે શાસ્ત્રો મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કહ્યું છે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે પૂજ્ય દેહ દેવાલય છે જીવ કેવળ છે અજ્ઞાન રૂપે નિર્માલ્યનો ત્યાગ કરી સોમ ભાવે એની પૂજા કરે શાસ્ત્રો મનુષ્ય દેહ ને ભગવાનનું મંદિર કે વેદ ભગવાનનું મંદિર કે છે આત્મા ગિરિજા મતિ સહસરા પ્રાણ શરીરમ ગ્રહ પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યુ પ્રદીક્ષણ વિધિ શ્રોત્રિ સર્વગીરો યત વિમ કરો દખિલન શંભો દ્વારા કનમ એ ભગવાન શિવ મારો આત્મા એ તમે છો મારી મતિ એ પાર્વતી ગિરજા દેવી તમે છો મારા બે પ્રાણી એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે શરીરમ ગ્રહમ મારું શરીર આપનું મંદિર છે એટલે સંતો કહે છે કે આ ભગવાનનું મંદિર છે આમાં કચરો નો વેરો તો સારું આમાં કચરો નો વેરો તો હારું આ મંદિર બગડશે કચરાવાળા મંદિરમાં ભગવાનને રહેવાનું મન ન થાય પવિત્ર ભૂમિ ઉપર જે વિસરણ કરનાર છે અપવિત્ર ભૂમિ ઉપર મારો નાથ વિસરે નહીં નહીં વિસરે પવિત્ર ભૂમિ ઉપર વિસરે પવિત્રતા પ્રાપ્ત કરો મનની શુદ્ધિ એ મોટી પવિત્રતા છે મનની અંદર કોઈ વિકારો નહીં મનની અંદર પ્રપંચ નહીં જે મનની અંદર પરમાત્માની ભક્તિનો વાસ થાય એ પવિત્ર ભૂમિકા છે ન્યા કાયમને માટે એનો વાસ છે એટલે ખ્યાલ કરી લે તારામાં કોણ બેઠો છે તને કોણ બોલાવે છે તને કોણ જોરાવે છે તને કોણ સંભળાવે છે તારા વિચારોને પ્રેરણા કોણ આપે છે એ જો તારા વિચારોને પ્રેરણા કોણ આપે છે ઈ જો તો બોલનહારો બીજો નથી શે પરમેશ્વર પોતે અજ્ઞાની જના આંધળો એને આઘો આઘો જઈને ગોતે બોલનહાર બીજો નથી શબ્દ અવાજ એક મનુષ્ય દેહની અંદર થાય છે મનુષ્ય દેહ સિવાય ક્યાંય શબ્દ નીકળતો નથી નીકળે છે નીકળે છે નહીં ક્યાંય નહીં કાગડાઈ કા કા કરે સગલાઈ સીસી કરે પણ ક્યાંય અવાજ નીકળતો નથી શબ્દ અવાજ એક મનુષ્ય દેહમાં નીકળે છે બીજા દેહોની અંદર પરમાત્માનું જ ચૈતન છે પણ કુટસ્થ રૂપે છે અને મનુષ્ય દેહમાં સોળઈ કળા એ સંપૂર્ણ છે સોળઈ કળા એ સંપૂર્ણ છે માટે મનુષ્ય દેહ તે ઉત્તમમાં ઉત્તમ દેહ છે અને ઉત્તમમાં ઉત્તમ સાધન છે ખ્યાલ કરબંધા ખ્યાલ કરી લે ખેલે સૌ જ્ઞાની જે ખેલે છે એને ઓળખી ગયા એને જ્ઞાની કહેવાય જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું એને જ્ઞાની કહેવાય ખેલે સૌ જ્ઞાની આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નહીં ખ્યાલ વિના બેદરકારીમાં જો મનુષ્ય દેહને ખોઈ નાખ્યો તો ફરીને મળવો દુર્લભ છે દુર્ધનો નિયમ તો દરેકને લાગુ પડે કાયદો તો દરેકને લાગુ પડે જો ખ્યાલ વિના દેહને ખોયો તો ફરીને મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે ને કમાણી કરી ઈશ્વર ભજનની એને મળશે કે નહીં મળે એ કોઈ શંકાને સ્થાન નથી કોઈ શંકાને સ્થાન નથી મળે એટલે મળે છે મનુષ્ય દેહ કરીને ભજન કર્યું એનો સમય ગયો નથી લેખેલાઈ ગયો છે તમે બેંકમાં પૈસા મૂક્યા એ વેડફા કહેવાય કે જમા કર્યા કહેવાય પાછું વ્યાજ હોત મળે કે નહીં એમ તમે પરમાત્માનું નામ લઈને જે શ્વાસ મેલો એ મારા નાથની તેજુરીમાં જમા થયો ને એનું વ્યાજ હોત મળે એમાં સમય સમય ફેરે ટકાવારી ઘટતી નથી એમાં સો એ સો ટકાનું વ્યાજ છે એમાં સોએ સો ટકાનું વ્યાજ છે એમાં કોઈ ઘટતું નથી કોઈનો ભાર નો રાખે મોરારી આપે વ્યાજ સહિત ગિરધારી અને આપ્યા એવી કથાઓ છે આપણા ઘરની વાત નહીં કથા છે આખું જગત જાણે છે કે દ્રૌપદીના નવસો નવાણું શિર પુરાણા હોય તો કેમ પુરાણા છે કે વાલોજી બુ રહ્યા હતા વાડીએ સોળસો ગોપીઓની સાથે શેરડીનો સાઠો સોલતા સળી પાળી વાગી ગઈ હરીને હાથે ધગધગ કરતું લોહી નીકળવા માંડું અષ્ટપ્રાણીઓ ભેળા હતા એ સિથરા ગોતવા ઘીરે ગયા બેન દ્રૌપદી ભેળા હતા એણે અમૂલક સાડી પહેરી તેમાંથી લીરો ફાડી પાટો વીટી દીધો તો ત્રિકમે ગીણા તાગડાન ગણીને રાખ્યા લેખે નવસો ને નવાણું શીર પીરા સગળી સવાજ અને એમ દેખે એક તાતણાની એક સાડી દેતો હોય આ વ્યાજ તમને ઓછું લાગે ભાઈ ઓછું લાગે પછી કેટલી કિંમતની હોય તે આપણે નહોતા ન કરતો વળી પણ મારા નાથે દીદી હોય ઓછી કિંમતની ન હોય એમ કહું હોય એ ન હોય એની કૃપાથી જે કાંઈ મળે ને એની કિંમત જ ન અંકાય એની કિંમત જ નંકાય તો એનું નામ લઈને જે તમે શ્વાસ મળ્યો એની તેજુરીમાં જમા થયો આ રામ નામનું નાણું કમાવાની આ સમજણ છે શ્વાસે શ્વાસે નામ ભજ વ્રથા શ્વાસ મત ખો ગયાજાને શ્વાસકી ફીરાવન હો ન હો કરલે શ્વાસકી સુમીરની જપીલે જમ પાકો જાપ પરમ તત્વનું ધ્યાન ધરજે સોહમ આપો આપ પરમાત્મા જે પરમ રૂપે આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે એનું ધ્યાન કરી લે જેને મર્મભાષામાં ભાષામાં નરસિંહ મહેતા એ ગાયો નિરખરે ગગનમાં કોણ ગુમી રહ્યો તેજ હું તેજ હું એવો એક શબ્દ બોલે એ નાથના ચરણમાં એ ચરણ હું અવર ન દેખું કોઈ એની તો લઈ તારા ઘટ ગગનમાં જો કેનો વાસો વસી રહ્યો છે જે પ્રાણનો એ પ્રાણ છે માટે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની આ અવસર ખ્યાલ બિન ખોયો ફિર મિલન કો નહી પરદેશી કી પ્રિતડી મેં ડૂબ ગઈ હૈ જિંદગાની બોલા સાયલા માફ કરજો અને રાખજો ભાઈ મહેરબાની પરદેશી કી પ્રીત મેં અથવા કેટલાય જન્મ બગડી ગયા છે પરદેશીની પ્રીત એટલે પરમાત્માથી પરવ્રતિ ભટકે અને પરદેશીની પ્રીત કેવાય છે પરમાત્માથી પરવ્રતિ ભટકે એમાં તો આવા કેટલાય જન્મારા બગાડી નાખ્યા છે ડૂબ ગઈ જિંદગાની બોલા સાયલા માફ કરજો રાખજો મહેરબાની ભક્તિ કરવી હોય ઈશ્વર વજન કરવું હોય તો કોઈના બોલ્યા સામુ નહીં જવાનું જગત છે તમે નો ભક્તિ કરો તોય તમારી ટીકા કરે ને કરો તોય કરે જે જેનો સ્વભાવ છે સ્વભાવ છે જગત તો મારથી મારથી પુરુષોને બોલ્યું હોય તો આપણા જેવાને બોલે સ્વાભાવિક છે એ તરફ ધ્યાન નથી દેવાનું તમે જેને ભજો છો ને એના મુ ધ્યાન દઉં એના ધ્યાન દો જગત છે અનેક રીતે બોલે અનેક રીતે બોલે પરદેશી કી પ્રતડી મેં ડૂબ ગઈ હૈ જિંદગાની બોલા સાયલા માફ કરજો રાખજો મહેરબાની નિંદા કરે એને નારાયણ જાણવો વખાણ કરે એ વેરી નિંદા અને સ્તુતિને સમાન ગણીશ તો તારે નહીં આવે જમની ફેરી સમજ લે આ એક ઉલટ વાત લે વખાણ કરે સારું અભિમાન તો ન આવે અભિમાન તો આવે અભિમાન છે એ આપણી હોય છે ઈશ્વર વિશે દિવાલ ચણાઈ ગઈ અભિમાન આડરૂપ થાય છે અમર લોકની આશા કરે તો છોડી દેને અભિમાન અભિમાના અભિમાન છોડી ઝીણામાં ઝીણો દાસનો દાસ થા જો લાભ લઈ લેવો હોય આનંદ કરવો હોય તો તમે બાળક ને બાળકને ખોડામાં મોટા ને નહીં વિહારો જે બાળક બને એને પરમાત્મા ખોળે વિહારે અભિમાન વાળાને નહીં પદ વાળાને નહીં મનુષ્ય દાપદારથ હે પારસકી ખાણી કહે કબીર સુનો ભાઈ સાધુ આને કોઈ કોઈ સંત વિરલા એ જાણી મનુષ્ય દેહ મહાપદારથ મનુષ્ય દેહની કિંમત જ નો અંકાય શું કામના અંકાય કે ઈશ્વર ભજન નો સાધન છે એક એક શ્વાસ અમૂલ્ય છે એક શ્વાસ મેં જાત હે તિનલોક કે મૂલ કહનાવો કહ દિયા કૌશો બજાવીને ઢોલ મનુષ્ય દેહ નો એક શ્વાસ ગયો એ ત્રણ લોક નું મૂલ ચૂકવે પાછો નથી મળતો એટલે મનુષ્ય દેહ કિંમતી છે મનુષ્ય દેહ કરીને શ્વાસ લેખે લગાડી શકાય છે બાકી આમ આમાં કાંઈ કાંઈમ આવતું નથી શું આવે નહીં કમાઈ કરે તો મનુષ્ય દેહ ઉત્તમ સાધન છે રત્નની ખાણી છે એટલે ખરેખર આત્મા છે એ જ્ઞાનનો ખજાનો છે આ આઠ આઠ દે પૂરા થાય એવા ગ્રંથો આ ખજાનો વ્યાસ મુનિના ઘટમાંથી નીકળ્યો કે ક્યાંય બહારથી આવ્યો ભાઈ આવા અઢાર પુરાણે રે છે એ ખજાનો આવ્યો ક્યાંથી આ શબ્દો સાંભળો તો તમને એમ થાય કે વાહ રે વાહ અઠાઢીય પૂરા થાય એવા ગ્રંથો લખ્યા અને એના એક એક શબ્દ તમે જોવો આપણે એક શ્યાર આંગળનું પત્તું લખવું પૂરું થાય છે દ્વારું મોબાઈલ થઈ ગયા લખવાનું બંધ થયું શ્યાર આંગળનું પોસ્ટકાર્ડ હોય એમાં કેટલું ભેળું કરે તે પૂરું થાય અમે મજામાં ને હવે તમે મજામાં હૈશ્યો હવે થોડી થોડી ઠંડી સારું થઈ છે ને માંડવી થઈ રહી છે ને ફઈ આટો આવ્યા હતા ગયા હતા હમણાં મન શરદી જેવું છે ને આવું બધું ભેળું કરે તે શ્યાર આંગળનું બધું માનમાન પૂરું થાય શબ્દો તમ જોવા જો આ ખજાનો નીકળ્યો ક્યાંથી ક્યાંથી નીકળ્યો રતનની ખાણી સેગ નથી એ તો ખોજે એને ખબર પડે જે ખોજ કરે એને ખબર પડે મનુષ્ય દેહ મહાપદારથ હે પારસખી ખાણી અનુભવની ખાણી છે વિધવિધ પ્રકારના અનુભવ મનુષ્ય ઘટમાંથી નીકળે છે અત્યારે તમે વિજ્ઞાની ચમત્કારો જોવો છો એ ક્યાંથી નીકળે છે શોધ કરનાર કોણ છે મનુષ્ય કે બીજું કોઈ અને મનુષ્યને એ ખજાનો આપનાર ઈ પ્રેરણા આપનાર કોણ છે કે એમાં બેઠો ઈ ત્રણ લોકનો નાથ આત્મારામ પોતે છે બીજો કોણ આપે પ્રેરણા વિજ્ઞાનિકને પ્રેરણા આપી કોને અને મનબુદ્ધિને પ્રેરણા કોને આપી અરે તો એટલે તો દરેક વિદ્યાલયોની અંદર શરૂઆત ક્યાંથી થાય અભ્યાસની પ્રાર્થના બોલવાથી એ પરમાત્મા એ દેવી સરસ્વતી અમારા ઉપર કૃપા કરો તો અમે વિદ્યાનો અભ્યાસ કરી શકીએ એટલે પ્રાર્થના છે ને એ દરવાજા ખોલે તો થાય દરવાજા ન ખોલે તો તમારી પાસે ભલે ને પૈસા ને હોય ને દહ ટ્યુશન રાખો તોય નો મેળ ઉતરે બાપુ મેળ ન ઉતરે તો જેવું જેનું પારબ્ધ હોય ને એ પ્રમાણે કુદરતે બુદ્ધિ આપી હોય ઓલ્ડર છે એમાં પાંચસોનો નો લેપ ચડાવો તો એટલો પ્રકાશ આપે અને જીરો ચડાવો તો એટલો આપે આપણું પારબ્ધ નબળું હોય ભગવાને જીરો ચડાયો હોય ગમે એટલું બળ કરો ને પાસ અને મોટો ચડાયો હોય તો કોલરશીપ લેતો જાય ભણતો જાય ને બાપને ખરસ ન આવવા દે મોટો લેમ ચડાવી દીધો બધા બારબ્દના ઘેલ છે બાજી બધી એના હાથની છે એટલે એને આધીન થઈને રહેવું એ સારી વાત છે એને પરાયણ રહીને રહેવું એ સારી વાત છે જો આપણે ઈશ્વર પરાયણ બનીએ તો આપને મદદ કરવી એની ફરજમાં આવે છે એની ફરજમાં આવે છે એ આપણા ઘરના શબ્દો નહીં ભગવાન ગીતામાં ભૂલ્યા કે મારે પરાયણ રહેનાર મનુષ્યના યોગ યોગસેવનું અર્જુન હું વહન કરું છું એનું મારે ધ્યાન રાખવું પડે જે મારે પરાયણ બને એનું મારે ધ્યાન રાખવું પડે બસ આપણે એને પરાયણ બનતા શીખવું છે જાજો કાંઈ ન આવડે તો કાંઈ નહીં એની શ્રદ્ધા રાખીએ એનો વિશ્વાસ રાખીએ તો જરૂર આપણા જીવનની અંદર આનંદ મંગલવર થાય એટલે મંગલમય પરમાત્માનું નામ છે એનાથી બધું જ મંગળ થાય છે અમંગળ પણ એના નામથી મંગળ થાય છે આ એના બધા પુરાવા છે અહીંયા એનો પુરાવો પાકો મળી ગયો કે અમંગળનું અટાણે મંગળ થયું છે પાકો પુરાવો મળી ગયો બસ બીજે ક્યાંય પુરાવો લેવા જવા થાતો આ એનો પાકો પુરાવો છે એટલે શ્રદ્ધા વિશ્વાસ રાખી ઈશ્વર ભજન કરવું એમાં બાપા ભાવ રાખો એ આપણા માટે કલ્યાણનો ઉત્તમ રસ્તો છે શ્રદ્ધા વિશ્વાસથી જીવન જીવવું આનંદ કરવો સદગુરુદેવ